પોરબંદરની ઘટના, રામગેસ્ટ હાઉસ નજીક ખૂની હોડી, કાંજી હોદારની હત્યા. પોરબંદર ગુજરાતનું શાંત શહેર છે, પરંતુ ગઈકાલે ગાંધીની જન્મભૂમિમાં હત્યા થઈ, તે પણ એક નિર્દોષનું ખૂન થયું છે. ગઈકાલે સામે આવેલા ઘટનાના કારણે પૂરા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે રાત્રે શું થયું? પોરબંદરના રામગેસ્ટ હાઉસ પાસે રહેતા અને શિપમાં સિમેન્ટનો વ્યવસાય કરતા છે કાંજીભાઈ દામાભાઈ હોદાર. કાંજીભાઈ પર ગઈકાલે છરી વડે હુમલો કરી તેની હત્યા કરી દેવાય છે. પોરબંદરની ભર બજારમાં હત્યા થતા પોલીસ દોડી આવી હતી અને બીજા અનેક વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો. આરોપી સુરેશભાઈએ આજથી આશરે એક મહિના પહેલા આ કામેના મરણ જનાર કાંજીભાઈ પાસેથી પહેલા 10 લાખ રૂપિયા લીધેલા, ત્યારબાદ 5 લાખ રૂપિયાનો કાંજીભાઈના નામનો સેલ્ફ ચેક લીધેલો, જે ચેક પણ તેમણે વટાવી અને 5 લાખ રૂપિયા મેળવેલ. આમ ટોટલ કાંજીભાઈ પાસેથી 15 લાખ રૂપિયા જેટલી રકમ આ કામેના આરોપી સુરેશભાઈએ વ્યાજે લીધેલ હતી. શા માટે કાંજીભાઈ પર હુમલો કર્યો? કાંજીભાઈ હોદ્દાર નામના આધેડ ગુરુવારની રાત્રિના સમયે પોતાના વ્યવસાયનું કામ પૂરું કરી અને વોકિંગ માટે લકડી બંદર વિસ્તારમાં નીકળ્યા હતા, જે દરમિયાન આ જ વિસ્તારમાં આવેલા તેમના મિત્ર સુરેશના દંગામાં મળવા માટે ગયા. આ દરમિયાન પૈસાને લઈ કાંજીભાઈ અને સુરેશ વચ્ચે વાતચીત ચાલી રહી હતી અને ત્યારબાદ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કિશોર જુગી ત્યાં ધસી આવ્યો અને કાંજીભાઈને છરીના ઘા ઝીકી દીધા. કાંજીભાઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સની મદદથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન કાંજીભાઈનું મોત થયું હતું. આ બનાવ હત્યામાં પલટાયો અને બનાવની જાણ થતાં કીર્તિ મંદિર પોલીસ તાત્કાલિક દોડી આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. 15 લાખની ઉઘરાણી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે કાંજી હોદ્દાર સુરેશ ઉર્ફે સૂર્યાને 15 લાખની રકમ હાથ ઉછીને આપી હતી. આ રકમ સામે દસ્તાવેજ આપવા માટે કાંજી હોદ્દારને સુરેશની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને જે દરમિયાન કિશોર જુંગી ત્યાં ધસી આવ્યો અને તેની પાસે રહેલ થેલીમાંથી છરી કાઢી કાંજી હોદ્દારને છાતી અને પેટના ભાગે છરીના ઘા ઝીકી દીધા. કાંજીભાઈ ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેનું મોત થયું. હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. આ કામેના બંને આરોપી કિશોરભાઈ જુંગી અને સુરેશભાઈને આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલા છે. આરોપીઓની આ બાબતે વધુ પૂછપરછ માટે આવતીકાલે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂઆત કરવામાં આવશે અને આ કામેની આગળની તપાસ હાલમાં ચાલુ છે. પોલીસે આ બનાવમાં કાંજીભાઈ હોદ્દારના પત્નીની ફરિયાદ લઈ કિશોર જુંગી અને સુરેશ ઉર્ફે સૂર્યો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ટીવી સ્ક્રીન પર જોવા મળતા બંને શખ્સ પર એક નજર કરો. આ બંને હત્યાને અંજામ આપી ફરાર થયા હતા. મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં બંનેની ધરપકડ કરાઈ. પોલીસ આજે આ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે. રિમાન્ડ દરમિયાન હત્યાનું સાચું કારણ જાણવા મળશે, તેમજ આ હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે. તેજસ પટેલ, VTV ન્યૂઝ, પોરબંદર.